સુરતના ઉત્તમગલ્લા રોડ પર બ્રેકડાઉન ટ્રકની પાછળ ઓઇલ ભરેલું ટેન્કરનો ચાલક ધડાકાભેર ઘૂસી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. એટલું જ નહીં પણ સોમવારની મધરાત્રે બનેલી ઘટના બાદ બાઇક સવાર બે મિત્રોએ દોડીને અકસ્માતની ગંભીરતા જોઈ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને બચાવવા ફાયરને જાણ કરી હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ કેબિન કાપી સ્ટીયરિંગમાં ફસાયેલા ડ્રાઈવરને બહાર કાઢી સ્વીમેર હોસ્પિટલ રિફર કર્યો હતો. નજરે જોનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે અમે તો બાઇક પર મિત્ર સોહેલ સાથે સાપુતારાનો પ્રવાસ પર નીકળ્યા હતા. મગદલા બ્રિજ પર ટ્રાફિક જામ જોઈ જેમ તેમ બાઇક અકસ્માત ઝોન સુધી લઈ ગયા હતા. તમામ વાહન ચાલકો અકસ્માતમાં ડ્રાઈવર કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરની બચાવવાની બૂમ સાંભળી નીકળી જતા હતા. માનવતાના ધોરણે ડ્રાઈવરને મદદની જરૂર હતી. અમે મદદનો પ્રયાસ કર્યો પણ ડ્રાઈવરને બહાર કાઢી શક્યા ન હતા એટલે તાત્કાલિક ફાયરને જાણ કરતા ગણતરીની મિનિટોમાં ફાયરના જવાનો દોડી આવ્યા હતા અને કેબિન કાપી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત એટલો ગંભીર હતો કે કોલસો ભરેલી ટ્રક બ્રેકડાઉન બાદ રોડ બાજુએ ઊભી હતી. ઓઇલ ટેન્કર પાછળથી ઘૂસી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. લોકોની ભીડમાંથી માહિતી મળતા પોલીસ ઉડી ગઈ હતી. કેબિનમાંથી ડ્રાઈવરને રેસ્ક્યુ કરી બહાર કઢાયા બાદ ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો અને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.